વાયરસ છે જે COVID-19 તરીકે ઓળખાય છે તે લોકોના સંપર્કમાં આવવાથી થાય છે અને છીંક કે ઉધરસ કોઈ પણ વ્યક્તિ ખાય અને એની સાથે 1 મીટરની ડિસ્ટન્સ ના હોય અને એને ટચ કરવાથી કોરોના વાયરસનો ચેપ બીજા કોઈને લાગે છે. આ બાબતે મારે અપીલ કરવામાં આવે જનતાને કે હાથ વારંવાર ધોવા જોઈએ, સાબુથી, સાદા પાણીથી, સાબુથી, ચોખ્ખા પાણીથી ધોઈએ તો પણ આ કોરોના મહામારીને અટકાવી શકાય છે. સરકારશ્રીની સૂચનાઓ ખૂબ જ પ્રમાણમાં આવેલ છે, આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ સખત પ્રયાસ કરવામાં આવે છે, જે બાબતે કલેક્ટરશ્રી દ્વારા પણ 144ની કલમ લાગુ કરવામાં આવેલ છે, જેથી તમામ પાન મસાલાની દુકાનો વગેરે પણ બંધ કરવામાં આવેલ છે. નગરપાલિકા વિસ્તારમાં કોઈપણ જગ્યાએ લોકો થૂંકે તો પણ એને તેઓને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ 31 તારીખ સુધી હાલ COVID-19નો ભારત વર્ષમાં સ્ટેજ ટુમાં છે, જે સ્ટેજ 3માં ના જાય તે માટે આપણે કેટલીક તકેદારીઓ રાખવી જરૂરી છે. એસેન્શિયલ ચીજવસ્તુઓ જેવી કે ખાણીપીણાના સાધન વસ્તુઓ છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, દવાઓ છે, તે તમામ પ્રકારની વસ્તુઓ જો જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળવું જોઈએ, જરૂરિયાત સિવાય ઘરની બહાર નીકળવું ન જોઈએ એવી સમગ્ર નગરપાલિકા દ્વારા પણ અપીલ કરવામાં આવે છે. પરંતુ કોઈપણ અફવાઓથી નગરપાલિકાના વિસ્તારના કોઈપણ લોકોએ, પ્રજાએ ગભરાવવું નહીં. આ બાબતે તંત્ર સંપૂર્ણ રીતે સજાગ છે. નગરપાલિકા વિસ્તારમાં હજી સુધી કોઈને કોરોના વાયરસનો ચેપ લાગેલ નથી અને નહીં થાય એવી આપણે પૂરતી તકેદારી રાખીશું.